सो नाउ हियर फर्स्ट पॉइंट कॉजेस ऑफ बिजनेस रिस्क में पहलो छे चेंज इन टेक्नोलॉजी. ओके बराबर चेंज इन टेक्नोलॉजी. हवे टेक्नोलॉजी जारे पण चेंज थाय डेफिनेटली इट इज एडवर्सली इफेक्ट टू योर बिजनेस. ओके तमारू जे मशीन छे जे क्वालिटी आपे छे दैट इज ओल्ड टेक्नोलॉजी. ओके પણ જે ન્યુ ટેકનોલોજી વાળું મશીન છે એની ક્વોલિટી બહુ સારી છે અને એની ડિઝાઇન બહુ સારી છે. ઓકે તો તમારું કોઈ વસ્તુ લેવાનું નથી. ઓકે તો જ્યારે પણ ટેકનોલોજી ચેન્જ થાય ઇટ ઇઝ ઓલવેઝ રિસ્કી ફોર ધ બિઝનેસ. ઓકે આ તમારે ધ્યાન રાખવાનું છે કે તમારે અપડેટ રહેવાનું છે. કારણ કે ડિઝાઇનિંગમાં આપણે વાત કરીએ તો ડ્રેસીસમાં પ્રિન્ટિંગમાં ડિઝાઇનિંગ બહુ જ વર્ક કરે છે. ઓકે અને જ્યારે ડિઝાઇનિંગ ચેન્જ થાય છે ટેકનોલોજી ચેન્જ થાય છે તો તમે જો અપડેટ નહીં કરો તો તમારું પ્રોડક્ટ કોઈ લેવાનું નથી. કારણ કે તમારી જે ફેશન છે ઓલ્ડ છે. ઓકે અત્યારે ન્યૂ ફેશન ચાલે છે માર્કેટમાં બીકોઝ ઓફ ન્યૂ ટેકનોલોજી. ઓકે તો તમારે ટેકનોલોજી સાથે ટચમાં રહેવું પડશે. વેન ટેકનોલોજી વિલ બી ચેન્જ યુ મસ્ટ બી ચેન્જ એકોર્ડિંગ ટુ દેટ. એન્ડ સપોઝ ઇફ યુ આર નોટ ચેન્જ એકોર્ડિંગ ટુ દેટ ધ કસ્ટમર વિલ ડાયવર્ટેડ ટુ ધ અધર પ્રોડક્ટ. ઓકે આ તમારે યાદ રાખવાનું છે. એન્ડ પોઈન્ટ નંબર વન દેટ ઇઝ અ ચેન્જ ઇન ટેકનોલોજી. ઓકે બીજું છે ટ્રેડ ઓફ સબસ્ટિટ્યુટ્સ પ્રોડક્ટ. ઓકે તો હવે કેવું છે કે તમે જે વસ્તુ બનાવો છો ઓકે એવી ઘણી બધી કંપનીઓ વસ્તુ બનાવતી હોય છે. ઓકે તો હવે એના ચોઈસમાં આપણને બીજી વસ્તુ મળી શકે. ઓકે એક્ઝામ્પલ અહીંયા આપ્યું છે પેન. ઓકે તમે જે પેન બનાવો છો ઓકે બરાબર એવી જ પેન બીજી કંપની પણ બનાવતી હોય છે. ઓકે તો કસ્ટમર પાસે ચોઈસ ઘણી બધી છે. ઓકે તો તમારે ધ્યાન રાખવાનું છે કે તમારો પ્રાઇસ ઓછો હોવો જોઈએ અને તમારી જે ક્વોલિટી એના કરતાં ઘણી સારી હોવી જોઈએ તમારા કોમ્પિટિટર કરતા. ઓકે તો ડેફિનેટલી તમને વાંધો આવશે નહીં. બટ સપોઝ તમારો જો પ્રાઇસ વધારે હોય અને ક્વોલિટીમાં જો ઓછું હોય તો ડેફિનેટલી તમારો જે કોમ્પિટિટર છે એ માર્કેટ કેપ્ચર કરી જશે. ઓકે સો કસ્ટમર્સ મે ટર્ન્સ ટુ સબસ્ટિટ્યુટ્સ પ્રોડક્ટ ડ્યુ ટુ ચેન્જ ઇન ધ ટેકનોલોજી. એક્ઝામ્પલ બોલ પેન ઇઝ અ પ્લેસ ઓફ ફાઉન્ટેન પેન. ઓકે હવે સપોઝ આમાં પણ કેવું છે કે ટેકનોલોજી ચેન્જ થાય છે. ઓકે પહેલાં શું હતું ઇંક પેન યુઝ કરતા હતા ઓકે સ્કૂલોમાં. બટ નાવ ડેઝ વી આર યુઝિંગ બોલ પેન. ઓકે બરાબર તો સો વેન ટેકનોલોજી ચેન્જ તો આપણે પણ એમાં ચેન્જ કરવું પડે. ઓકે તો આપણે જે ફાઉન્ટેન પેન બનાવતા હતા એ બંધ કરવાનું અને નાવ વી હેવ સ્ટાર્ટેડ ટુ મેન્યુફેક્ચર બોલ પેન. ઓકે પછી આપણે વાત કરીએ પહેલાં સ્કૂટર હતી. ઓકે બરાબર નાવ ડેઝ ઇટ ઇઝ અ સ્કૂટરની જે પ્લેસ હતી એ કોણે લીધી છે બાઇકે. ઓકે તો સ્કૂટર બંધ થઈ ગયા અને બાઇક સ્ટાર્ટ થઈ ગયા છે. ઓકે તો આપણે એમાં પણ ઘણી બધી કંપનીઓ હતી આમાં તો બે ત્રણ જ કંપની હતી સ્કૂટરમાં. પણ એક એક્ઝામ્પલ છે કે જ્યાં ટેકનોલોજી ચેન્જ થાય છે તો તમારે ચેન્જ કરવું પડે તમારે અપડેટ કરવું પડશે. ઓકે વેસલ્સ ઓફ સ્ટીલ ઇન ધ પ્લેસ ઓફ કોપર એન્ડ બ્રાસ. ઓકે તો હવે શું છે વાસણમાં પણ ચેન્જ આવ્યો છે. ઓકે પહેલાં જે બ્રાસના જે યુઝ કરતા હતા વાસો કોપર અને બ્રાસના યુઝ કરતા હતા હવે લોકો સ્ટીલના વાસણો યુઝ કરે છે. ઓકે ટેલિવિઝન ઇન ધ પ્લેસ ઓફ રેડિયો. ઓકે તો હવે રેડિયો બંધ થઈ ગયા છે અને ટેલિવિઝન સ્ટાર્ટ થઈ ગયા છે. ઓકે તો પહેલાં એક રેડિયોનો ટાઈમ હતો કે લોકો રેડિયો સાંભળતા. ઓકે ત્યારે ટીવી હતા જ નહીં કારણ કે ખાલી ઓડિયો હતો એમાં વિઝન હતું. ઓકે પણ હવે બીકોઝ ઓફ ચેન્જ ઇન ટેકનોલોજી બંને વસ્તુ આવી ગયું. વિઝન પણ આવી ગયું અને ઓડિયો પણ આવી ગયો. ઓકે તો લોકોને વધારે સારું લાગ્યું કે આપણે ઓડિયો તો સાંભળવા મળે જ પણ આપણને વિઝન પ્રેક્ટિકલી જોવા પણ મળે. એટલે લોકોએ શું કર્યું રેડિયોને ભૂલી ગયા અને વિઝન અને ઓડિયો ઉપર આવી ગયા. ઓકે એટલા માટે લોકો ટીવીને લાઈક કરી. ઓકે સો ધીસ ઇઝ અ એક્ઝામ્પલ ઓફ ચેન્જ ઇન ટેકનોલોજી. ઓકે થર્ડ પોઈન્ટ છે કોમ્પિટિશન. ઓકે કોમ્પિટિશન ઇન્ક્રીઝ ઇન ધ બિઝનેસ રિસ્ક વિચ ડાયરેક્ટલી ઇફેક્ટ ધ બિઝનેસ પ્રોફિટ. ઓકે જ્યારે કોમ્પિટિશન ઇન્ક્રીઝ થાય છે એ ડાયરેક્ટલી ઇફેક્ટ કરે છે બિઝનેસને. ઓકે ધ સેલ્સ પ્રાઇઝ ઓફ પ્રોડક્ટ ઇઝ ટુ બી reduce and advertisement expenses are to be increased by business units to maintain its position in market and to face competition. તો હવે કેવું છે કે તમારે માર્કેટમાં રહેવા માટે તમારે એડમાં વધારે ખર્ચો થાય છે. ઓકે હવે તમે જ્યારે એડમાં ખર્ચો વધારો છો ડાયરેક્ટલી ઇટ રિડ્યુસ યોર પ્રોફિટ. ઓકે હવે એડમાં ખર્ચો કેવી રીતે વધે છે એક્ઝામ્પલ પેપ્સી. ઓકે તો પેપ્સીએ જે 10 વર્ષ પહેલાં કોન્ટ્રાક્ટ કર્યો સચિન જોડે. ઓકે હવે સચિનને કેટલા પૈસા મળવાના હતા 400 કરોડ્સ. ઓકે એને શું કરવાનું હતું ખાલી કેમેરા સામે આવીને પેપ્સી પીવાની હતી અને એક લાઈન બોલવાની હતી એના એને કેટલા મળશે 400 કરોડ્સ. ઓકે હવે વિચાર કરો કે તમારા પ્રોફિટમાંથી સીધા 400 કરોડ્સ
ડાયવર્ટ થઈ જશે સચિનના એકાઉન્ટમાં. ઓકે, તમારા પ્રોફિટમાંથી સીધા 400 કરોડ્સ ડાયવર્ટ થઈ જશે સચિનના એકાઉન્ટમાં. તમને કોઈ ગવર્મેન્ટ ગિફ્ટ આપી જવાનું નથી કે લો તમે ખર્ચો કરો 400 કરોડનો એડનો તો તમે વાપરો. ઓકે, તમને કોઈ ગવર્મેન્ટ આપવાની નથી. ઓકે, એ 400 કરોડ શું હતું? તમારો પ્રોફિટ હતો. ઓકે, તમે ખર્ચો કર્યો છે એમાં, એડમાં ખર્ચો કર્યો. ઓકે, એન્ડ બીજું કે આપણે ટેલિવિઝનમાં ઘણી બધી એડ આપતા હોઈએ છીએ. ઓકે, જે રીતે ડિસ્કવરી ઉપર, ઝી ઉપર, અને તમે ઘણી બધી એડ રિપીટ જોતા હશો, બરાબર? તો એ એડનો પણ ખર્ચો બહુ જ મોંઘો હોય છે. આપણે જે લાસ્ટ ટાઈમ વાત થઈ હતી, ઇટ ઇઝ અરાઉન્ડ એવરેજ 3 લાખ પર મિનિટ. ઓકે, 3 લાખ પર મિનિટનો ખર્ચો હોય છે એક એડનો. ઓકે, પર મિનિટનો. તો જેટલી વાર રિપીટ થાય એટલા રૂપિયા તમારે પે કરવા પડે મંથલી. ઓકે, એઝ અ એડવર્ટાઈઝમેન્ટ એક્સપેન્સ, બરાબર? તો આવા ખાલી એડવર્ટાઈઝમેન્ટ એક નથી, ઘણા બધા એક્સપેન્સ એવા છે કે જે બીકોઝ ઓફ કોમ્પિટિશન વધતા હોય છે. ખાલી આ એક્ઝામ્પલ આપ્યું છે એડવર્ટાઈઝનું. ઓકે, પણ કોમ્પિટિશનમાં ઘણા બધા બીજા એક્સપેન્સ હોય છે જે વધતા હોય છે, તો એના માટે તમારો જે પ્રોફિટ છે એ રિડ્યુસ થતો હોય છે. સો દેટ ઇઝ અ રિસ્ક ફોર ધ બિઝનેસ. થર્ડ પોઈન્ટ ઇઝ કોમ્પિટિશન. ઓકે, નાવ ફોર્થ પોઈન્ટ ઇઝ લેજિસ્લેશન. ઓકે, હવે લેજિસ્લેશન શું છે? ગવર્મેન્ટ ફોર્મ્યુલેટ લો રિગાર્ડિંગ પોલ્યુશન, કસ્ટમર્સ, વર્કર્સ, ઇન્ડસ્ટ્રીઝ એક્સેટ્રા, બટ દેર ઇઝ અ લો કોઝ રિસ્ક ઓફ બિઝનેસ. એક્ઝામ્પલ, મિનિમમ વેજ એક્ટ એન્ડ ફેક્ટરી એક્ટ, દે હિન્ડર ધ બિઝનેસ ઇન ડિસિઝન મેકિંગ. ઓકે, હવે શું લેજિસ્લેશન એટલે? ગવર્મેન્ટ લો. લેજિસ્લેશન એટલે ગવર્મેન્ટ લો. તમારો જો એવો બિઝનેસ હોય કે જ્યાં પોલ્યુશન તમે ફેલાવો છો, ઓકે, પછી એર પોલ્યુશન હોઈ શકે, પછી નોઇઝ પોલ્યુશન હોઈ શકે, પછી વોટર પોલ્યુશન હોઈ શકે, પછી લેન્ડ પોલ્યુશન હોઈ શકે. હવે આમાં ચારમાંથી તમે કોઈ પણ એક વસ્તુમાં પોલ્યુશન ફેલાવો છો, ઓકે, તો બની શકે કે ગવર્મેન્ટ તમારા અગેન્સ્ટમાં સ્ટ્રિક્ટ એક્શન લઈ શકે. ઓકે, તો તમારે શું કરવાનું છે કે જે તમે પોલ્યુશન ફેલાવો છો એને તમારે બંધ કરવું પડશે. ઓકે, એક્ઝામ્પલ કે તમારું જે પાણી નીકળે છે ફેક્ટરીમાંથી બહુ જ ગંદુ છે, ઓકે, તો એનો તમારે એક પ્યોરીફાયર, વોટર પ્યોરીફાયર પ્લાન્ટ નાખવો પડશે. એ વોટર પ્યોરીફાય કરીને જ તમારે ફેક્ટરીમાંથી બહાર ફેંકવું પડશે. ઓકે, તમે ગંદુ પાણી ડાયરેક્ટ જવા દેશો એ નહીં ચાલે. તો આ શું થયું? તમારો એક્સ્ટ્રા એક્સપેન્સ થયો. તમારે વોટર પ્યોરીફાયર નાખવું જ પડશે. ઓકે, તમારી પાસે બીજો કોઈ ઓપ્શન નથી. ઓકે, બરાબર? તો એક્ઝામ્પલ કે બીજું હોય એર પોલ્યુશન. ઓકે, તો એર પોલ્યુશનની અંદર પણ તમારે એર છે એ જે પોલ્યુશન ફિલ્ટર કરીને બહાર જે હવા એ પ્રમાણે તમારે એના જે પ્લાન્ટ્સ હોય છે એ નાખવા પડશે, બરાબર છે? તો આ હતું પોલ્યુશન. ઓકે, તો જ્યારે તમારી કંપની કોઈ પોલ્યુશન ફેલાવે છે તો ગવર્મેન્ટ તમારા અગેન્સ્ટમાં એક્શન લઈ શકે છે. ઓકે, જો તમે એને સોલ્વ નહીં કરો તમારો પ્રોબ્લેમ, તો ગવર્મેન્ટ પછી તમારી જે કંપનીને સીલ કરી દેશે, એ લોકો નહીં ચલાવે. ઓકે, તો કોઈ પણ રીતે તમારે એન્વાયરમેન્ટને ડિસ્ટર્બ કરવાનું નથી. દેટ ઇઝ અ રૂલ ઓફ બિઝનેસ. ઓકે, પણ એવા બિઝનેસ હોય છે કે એન્વાયરમેન્ટને ડિસ્ટર્બ ના કરો તો બિઝનેસ થાય નહીં, જેવી રીતે કેમિકલ. ઓકે, કેમિકલ બિઝનેસ એવો છે કે જ્યાં જે ખાલી એશિયન કન્ટ્રીઝમાં જ જે કન્ટ્રીઓ છે એ પરમિશન આપે છે. ઓકે, બાકી યુકે યુએસમાં તો બેન છે. યુકે યુએસમાં તો બેન છે, તમે ત્યાં કેમિકલ બનાવી શકો નહીં. That's why they are importing chemical from Asian countries. Okay. અહીંયા અમદાવાદમાં જેટલા પણ કેમિકલ મેન્યુફેક્ચરર્સ છે, ઓકે, લોકો બહુ જ પૈસા બનાવે છે કેમિકલ બિઝનેસની અંદર, બહુ જ પૈસા બનાવે છે. સો એના માટે તમારે શું જોઈએ? કેમિકલ પ્લાન્ટ જોઈએ. ઓકે, તમે કેમિકલ પ્લાન્ટ નાખીને તમે કેમિકલ પ્રોડક્શન કરી શકો છો. ઓકે, બટ ઇટ ઇઝ વેરી વેરી ડેન્જરસ ટુ એન્વાયરમેન્ટ. ઓકે, એ બહુ જ ખતરનાક હોય છે એન્વાયરમેન્ટ માટે. પ્લસ જે એમ્પ્લોય ત્યાં કામ કરે છે એ લોકો માટે પણ બહુ રિસ્કી છે. ઓકે, એક્ઝામ્પલ, તમે જે અત્યારે આપણે જે કલર યુઝ કરીએ છીએ, ઓકે, એશિયન પેઇન્ટ્સ, ઓકે, એક્સેટ્રા. હા કંદર, હા બોલો. બંધ થઈ ગયું? 2 મિનિટ. હા,